અસલામવાલિકમ દર્શક મિત્રો આજે અમે અહીં દૂરદર્શનના માધ્યમથી હજ ઈદુલ અઝહા અને કુર્બાની મહત્તા વિશે ચર્ચા કરવા માટે અહીં આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ હું સૈયદ મહેબૂબ બાપુ ખતીબો ઇમામ મસીદ રઝા નહેરુનગર રાજકોટ અને અમારી સાથે આ ચર્ચામાં ભાગ લેવા માટે અમારા બશીર નિજામી સાહેબ જે રાજકોટમાં આસ્થાને તુર્કિયા જ્યાં એક ઇસ્લામી કોલેજ ચાલી રહી છે તેમના પ્રિન્સિપાલ છે ઘણી બધી સેવાઓ સમાજ માટે આપની છે એ પણ ઉપસ્થિત છે અને સાથે અમારા અમદાવાદથી પધારેલા અમારા મહેમાન મોલાના શકીલ સાહેબ જે પણ મજબ વિશે સારું જ્ઞાન ધરાવે છે અને તેમને તકરીરો પ્રવચન પૂરા સૌરાષ્ટ્રમાં ગુજરાતી ભાષામાં સારી એવી પકડ છે આપના પ્રોગ્રામ થતા રહીએ છીએ તો આજે આપણી સમક્ષ સ્ટુડિયોમાં આ બંને વિદ્વાનો ઉપસ્થિત છે તો આજે આપણે ચર્ચા કરશું ઈદ ઉલ અઝહા કુરબાની હજ વિશે આપણે જણાવી દઉં કે ઇસ્લામના જે પાંચ બુનિયાદી સ્તંભ છે પાંચ અરકાન જેને કહેવામાં આવે છે ઈમાન નમાઝ રોઝા જકાત અને હજ એમાંથી એક મહત્ત્વનું પિલર છે જેને હજ કહેવામાં આવે છે અને હજ આ ઝુલ હજા મહિનો જે ઇસ્લામના મહિનામાં બારમો છેલ્લો મહિનો છે એ મહિનાની ખાસ તારીખોમાં આઠ નવ દસ અગિયાર બાર એ પાંચ દિવસો દરમિયાન હજ અદા થઈ છે અને આજ જ ઝુલ અઝાઝ શરીફની દસમી તારીખે ઈદુલ અઝહા ઈદ એ કુરબાન પૂરા વિશ્વમાં મુસ્લિમ લોકો હર્ષોઉલ્લાસથી એની ઉજવણી કરે છે અને ઇસ્લામમાં આ ચીજનું એક ખાસ મહત્ત્વ રહેલું છે તો આજે આપણે સમક્ષ આપણે એ વિશે ચર્ચા કરશું

પરંતુ તે ઉમરાના અરકાન હોય છે હજ માટે ફક્ત અને ફક્ત આ પાંચ દિવસો દરમિયાન જ એના અરકાન અદા થાય છે અને પૂરા વિશ્વમાંથી ચાલીસ લાખ જેટલી પબ્લિક છે મુસ્લિમો ત્યાં એકત્ર થાય છે અને બધા પોતાના રબને રાજી કરવા માટે પોતાના ગુનાની બક્ષિશ કરાવવા માટે એ જે હજના અરકાન અદા કરે છે એમાં ઘણી બધી એવી ચીજો છે કે જે ઈસ્લામની એક ખાસ મહત્તા દર્શાવે છે ઇસ્લામના પિલરમાંથી એને એક પિલર કહેવામાં આવ્યું છે અને સૌથી મોટું નું દ્રષ્ટાંત છે કે વિશ્વભરના મુસ્લિમોને હજ છે એ એક સાથે જોડી દે છે તો આ હજ અને ઈદ ઉલ અઝા વિશે આપણે વાત કરીશું हमारा मोहम्मद बशीर निज़ामी साहब एम ने के पोता विचारों दर्शावे यस yes, हजी के बारे में है ना पूरा दुनिया के अंदर आपने जो अभी बताया चालीस लाख से भी ज्यादा लोग ज़्यादा लोग हज अदा करने के लिए मक्का मुकरमा में सऊदी अरेबिया में जाते हैं वो भी एक ही लिबास के अंदर एक ही सफ़ेद कलर लिबास उसमें अमीर गरीब देखा नहीं जाते हैं या कोई भी कास, कास्ट सिस्टम मैं बड़ा कास्ट का हूँ मैं छोटा कास्ट का हूँ ऐसा नहीं देखते एक ही लिबास के अंदर एक ही सोच में एक ही विचार के अंदर तमाम लोगों को इकट्ठा करवाते हैं इस्लाम इस्लाम वेरी पॉइंट ऑफ़ ह्यूमैनिटी में एंड इतिहाद में इस्लाम का जो कोई खूबसूरत देखना चाहते हैं तो हज एक वेरी एग्जाम्पल है देखे। 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 हज के अंदर हमको सबसे ज्यादा वही दिखाई जाता है आप इस्लामिक वर्ष नो આ જેવી રીતના બાપુએ અને હઝરતે જણાવ્યું માહે ઝીલહજ એ આખરી અને છેલ્લો મહિનો છે આના પછી જે મહિનો આવે છે એને માહે મોહર્રમ શરીફ ગણાય છે અને એ ઇસ્લામિક વર્ષનો સૌ પ્રથમ મહિનો થાશે તમે ખૂબ સરસ મજાની વાત સૈયદ મહેબૂબ બાપુથી પણ સાંભળી કે ઈસ્લામની બુનિયાદ પાંચ ચીજો ઉપર છે ઈસ્લામની છત છે ને એના પાયા પાંચ છે પહેલું તોહીદ બીજું નમાઝ ત્રીજો રોઝા ઝકાત અને હજ આ પાંચ વસ્તુમાં સૌપ્રથમની જે ચીજ છે કલમાએ તૈયબા ઈમાન એને વિશ્વાસ આપણે ગુજરાતીમાં કહી શકીએ તો વિશ્વાસ તો એ એક દિલની લાગણી છે અને પછી જે આવે છે એ નમાઝ છે જે દરેક મુસલમાન ઉપર ફરજ છે અને પછી છે એ રોઝા છે એ વર્ષમાં એક વખત દરેક મુસલમાન માહે રમઝાનના આખા મહિનાની અંદર રોઝા રાખે પણ જે ચોથી વસ્તુ છે એ છે જકાત એ દરેક આદમી જકાત અદા ના કરી શકે જકાત દેવું દાન દેવું એ એ જ દઈ શકે જે પૈસાવાળો હોય તો જે દાન આપે એ ચોથી વસ્તુ છે અને પાંચમી છે હજ એ એટલે કિંમતી છે કે એની અંદર તમારું માલ પણ ખર્ચો થશે પૈસા પણ ખર્ચો થશે અને તમારી ઊર્જા પણ ખર્ચ થાશે આગળની જેટલી વસ્તુઓ છે ક્યાંક માલ છે તો ઉર્જા ખર્ચ નથી થતી પણ આ હજની અંદર ઉર્જા પણ ખર્ચ થાય અને માલ પણ ખર્ચ થાય અને વિશ્વભરના માણસો ચાલીસ લાખના કરીબ અને આપણા ભારતથી તકરીબન બે બે અઢી લાખ માણસો દરેક વર્ષ હજ કરવા જાય છે પણ હજ કરવા માટે કોઈ પણ દેશનો માણસ આવ્યો હોય એ પોતાના દેશ પ્રમાણે કપડાં ન પહેરી શકે ત્યાં કપડાં એને સિવેલા પણ નથી પહેરવા સાદા એવા કપડાં પહેરે સફેદ કપડાં પહેરે અને પગની અંદર પણ કિંમતી અને મોંઘા ચપ્પલ પણ ન પહેરી શકે સાધારણ ચપ્પલ અને વગર સિવેલા અને સાદી ચાદરની અંદર રબની હુજૂર એટલે હાજર થાય કે અલ્લાહ રાજી થઈ જાય અને આ ખી દુનિયાના જેટલા પણ મુસલમાનો હજ કરવા જાય છે ઇસ્લામિક હિસ્ટોરિયનોનું એમ માનવું છે કે અલ્લાહના પેગમ્બર હઝરતે આદમ અલી સલામ જ્યારે ધરતી ઉપર આવ્યા તો આદમ અલી સલામને એમ થયું કે હું મારું ઘર ન બનાવું પહેલે અલ્લાહનું ઘર બનાવું અને સૈયદના આદમ અલી સલામે જ્યાં આજે ખાના કાબા છે વિશ્વનો પહેલો આદમી દુનિયાનો પહેલો મનુષ્ય જેને કહી શકાય એવા આદમ અલ સલામે ત્યાં કાબા શરીફની તામીર કરી અને એ પછી હઝરત એ ઇબ્રાહીમ સલામના સમયની અંદર પાછી એ રિકન્ટ્રેક્શન કરવામાં આવ્યું અને ઇબ્રાહીમ અલ સલામે જ્યારે ઘર બનાવી લીધું અલ્લાહનું તો હાલાકે ઘર બનાવ્યા બાદ ઇબ્રાહિમને કહેવામાં આવ્યું કે એ મારા ખલીલ એ મારા પેગમ્બર તમે દાવત દીઓ તમે માણસોને બોલાવો તો ઇબ્રાહીમ અલી સલામે કીધું કે એ અલ્લાહ આ જંગલ બયાવાનની અંદર કોણ મારી અવાજ સાંભળશે કીધું અવાજ લગાવવું તમારું કામ છે અવાજને પહોંચાડવું અમારું કામ છે તો કહેવામાં આવે છે એવી આસ્થા છે કે જે જે માણસોએ ઇબ્રાહીમ અલીસલામની અવાજમાં લબ્બે કીધું એ હજ કરવા જાય છે અને જેટલી વખત કીધું એટલી વખત હજ એનો એમને મોકો મળે છે અલ્લાહ તાલાએ ઇબ્રાહીમ અલી સલામને જે અલ્લાહના નબી હતા એમને હુકમ આપ્યો કે તમે અવાજ કરો લોકોને દાવત આપી દીધો તમારો અવાજ લોકો સુધી પહોંચાડવો મારું કામ છે અને એ અવાજ એટલા અસરથી પહોંચી કે અત્યારે દરેક મુસ્લિમ કોઈ પણ દેશમાં રહેવાવાળો એના દિલમાં એક અરમાન એક આરજુ હોય છે કે એકવાર મને હજ નસીબ થઈ જાય પરંતુ બધા માટે એ શક્ય નથી અને બધા માટે ફરજ પણ નથી એના માટે જ ફરજ છે કે જે મક્કા શરીફ મદીના શરીફ જવાની તંદુરસ્તી એના શરીરમાં એટલી તાકત રાખતો હોય અને સાથોસાથ એટલી એને પાસે પૈસા હોય કે જે ટિકિટ આવવા જવાનો ખર્ચો ખાવા પીવાના ખર્ચા એ પરિવાર એ કરી શકે એના માટે ફરજ છે હજ તો જે મક્કા શરીફમાં હાજરી માટે જાય છે તો એક એટલો ખૂબસૂરત અને એટલો સુંદર ત્યાંનો એક નજારો હોય છે કે વિશ્વભરમાંથી આવેલા મુસ્લિમો દરેક દેશમાંથી બધાયની ભાષા અલગ હોય છે બધાયના રંગ અલગ હોય છે બધાની કદકાઠી અલગ હોય છે પરંતુ એક ખૂબી ત્યાં જોવા મળે છે કે તમે જેટલા લોકોને જો બધા એક એહરામમાં અહેરામમાં સફેદ લેવાસ અને એક પણ સિવેલું કપડું શરીર ઉપર ન રાખે ત્યાં બાદશાહ પણ બરાબર છે એક આમ માણસ પણ બરાબર છે એક ગરીબ પણ બરાબર છે એક અમીર પણ બરાબર છે ન ત્યાં કાળા ગોરાનો ભેદ છે ન ત્યાં અમીર ગરીબનો ભેદ છે બલકે અલ્લાહ તાલા તરફથી એક પેગામ છે કે જે મારા દરબારમાં આવી ગયા મારા ઘરને તવાબ માટે જ આવ્યા છે એમાં કોઈ નાનો નથી કોઈ મોટું નથી બધા જ મારા બંધા છે તમે તમારા ઘરે જે કંઈ પણ હો લેકિન અહીં તમે આવ્યા છો તમે મારા બનતા છો મારા પેગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ તલાહ વસલ્લમે જ્યારે નબુવતનું એલાન કર્યું તો આપના ઉપર ઈમાન લાવવા વાળાઓ સાહાબાએ કરામમાં એક સાહાબી છે જેમનું નામ છે સલમાન ફારસી ઈ હઝરતે સલમાન જે હતા એ ફારસના રહેવાવાળા હતા જેને આજે આપણે ઈરાન કહીએ છીએ એનું જૂનું નામ ફારસ હતું તો જ્યારે હઝરતે સલમાન મારા આકા ઉપર ઈમાન લઈ આવ્યા અમારા આકાના શાગિર્દ થઈ ગયા અમારા આકાના મુરીદ બની ગયા ત્યારે મદીનાના અને મક્કાના માણસોએ આવી વાત ઉડાવી કે સલમાનનો કોઈ સગો કોઈ રિશ્તેદાર નથી તો એ સમયની અંદર એમનું સગો રિશ્તેદાર તો અરબસ્તાનમાંનો તો ફારસમાં હતો પણ જ્યારે આ વાત મારા નબીને ખબર પડી તો મારા આકાએ કીધું કે કોણ કીએ છે સલમાનનો રિશ્તેદાર કોઈ નથી સલમાન મારી અહેલ છે સલમાન મારો પરિવાર છે અને હઝરતે સલમાન ફારસીને અગર કોઈનું કોઈ એમને પેઢી નામું પૂછે ને તો હઝરતે સલમાન આગળ કોઈ વાત કરતા જ નહોતા મુસ્કુરાવીને કહી દેતા હતા હું સલમાન મારા વાલીદનું નામ ઇસ્લામ મારા દાદાનું નામ ઇસ્લામ મારા પરદાદાનું નામ ઇસ્લામ એનું મતલબ એ છે કે ઈસ્લામની અંદર પેઢીના નામ ઉપર અભિમાન કરવાની બિલકુલ ઇજાજત નથી ઇસ્લામ તો દરેક નાના મોટા કાળા રૂપાળા બધાય માણસોને એક નજરે જોવે છે અને આ જીમમાં એક વાત હજી મને યાદ આવે છે એ હું કરતો ચાલું હજના મુબારક અયમ ચાલુ છે અને આપણા ભારત દેશથી અનેકો માણસો આજે મક્કા શરીફની અંદર ત્યાં જયારત કરતા હશે અને અલ્લાહના ઘરમાં હાજર હશે અને પછી એ લોકો મદીના શરીફ જાશે અને આ દિવસ જ્યારે અહીંયા ભારતમાં પણ આવશે આ દિવસ નજદીક થાશે તો આપણે પણ ઈદ ઉલ અઝાની રીતે ઈદનો દિવસ ઉજવશું પણ સાહેબો હજના મોકા ઉપર કિતાબોની અંદર ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે ગરીબો પ્રત્યે ઇસ્લામનો નજરિયો કેવો છે ગરીબો પ્રત્યે ઇસ્લામની લાગણી કેવી છે કે કિતાબોની અંદર આ વાત દર્જ છે કે હજરતે રબી બિન સુલેમાન નામના એક શખ્સ હતા જે બગદાદ શહેરમાં રહેતા હતા અને બગદાદ શહેરમાં આખી જિંદગીની કમાઈ ભેગી કરી અને અલ્લાહના ઘરનું હજ કરવા માટે આખી જિંદગીના પૈસા ભેગા કરી અને બગદાદ શરીફથી ચાલ્યા અને કુફા પહોંચ્યા પણ જ્યારે કુફા પહોંચ્યા ને તો શું જોયું કે એક ઔરત છે જે હુકેડાની અંદરથી એઠવાડું જમા કરે છે અને પોતાનું ખાવાનું પ્રયત્ન કરે છે હજરતે રબી બિન સુલેમાન એની પાસે ગયા અને એમ કીધું કે બહેન તમે આ એઠવાડું કેમ ખાવ છો કહેવા લાગી હું ઘણા દિવસથી ભૂખી છું રબી બિન સુલેમાન એ વખતે પોતાના કાફલાના માણસો પાસે આવી ગયા અને આવીને કહેવા લાગ્યા મારે હજ નથી કરવું મારા પૈસા મને દઈ દો કાફલાના માણસોએ ઘણો સમજાવ્યો પણ એણે કીધું મારા સાથીઓ તમ તારે જાઓ મને મારા પૈસા આપી દો અલ્લાહ અકબર જ્યારે સાથીઓએ એમના પૈસા આપી દીધા રબી બિન સુલેમાને એ ગરીબની મદદ કરી દીધી અને પછી એમ વિચાર્યું કે હું હજ કરવા તો ના જઈ શકું ના ગામ જઈ શકું એટલે એ એ વખતે કુફાની અંદર જ રોકાયેલા રહ્યા અને જ્યારે હાજીઓ હજ કરીને પાછા થયા ને ત્યારે પહેલાં જે કાફલો આવ્યો એનાથી મુલાકાત કરી અને એ વિચારીને કે મેં તો અલ્લાહનું ઘર નથી જોયું પણ એ લોકોના આંખો ને જોઈ લઉં જે અલ્લાહનું ઘર જોઈને આવ્યા છે ઈ લોકોની આંખું જોઈ લઉં જે હુઝૂરનું મદીના જોઈને આવ્યા છે રબી બિન સુલેમાન જ્યારે ઈ માણસો પાસે ગયા ને તો માણસો કહેવા લાગ્યા રબી બિન સુલેમાન તું તો મક્કામાં હતો અને મક્કાની અંદર તવાફ કરતો તો અમે તને બોલાવીએ તો પણ તું જવાબ નહોતો આપતો અલ્લાહ અકબર રબી બિન સુલેમાન પરેશાન હું તો ગયો નથી હું તો અહીંયા ગુફાની અંદર હતો બીજો માણસ પણ એવી જ રીતના એમની મોજુદગીની ગવાઈ આપે છે ત્રીજો મોજુદગીની ગવાહી ચોથો મોજુદગીની ગવાહી આપે તો એમનો પોતાનો કાફલો મૂકી ને એ આવીને કહેવા લાગ રબીબિન સુલેમાન તારે અમારી સાથે નહોતું આવું બીજા કાફલા સાથે આવું તું તો અમને કહી તો દેત પણ અમે તને મક્કા અને મદીનાની અંદર જોયું છે ત્યારે રબી બિન સુલેમાનને ખબર પડી ગઈ કે હું તો હજ કરવા નથી ગયો પણ અલ્લાહ પાકે મારા માટે કોઈ ઇંતજામ કર્યું છે જ્યારે રાતના સૂતા ને તો ઇસ્લામના પેગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહ તલાઈ વસલમ એમના ખ્વાબમાં તશરીફ લઈ આવ્યા અને મારા આકાએ કીધું રબી બિન સુલેમાન તે ગરીબની મદદ કરીને તો અલ્લાહ પાકે તારા નામનું તારા ચહેરાનો એક ફરિશ્તો પેદા કર્યો અને એણે હજ કર્યું છે અને એનો સવાબ તને દેવામાં આવે છે ગરીબો પ્રત્યે એટલું એટલી એટલી એ ગરીબોના પ્રત્યે લાગણી કે હજની કિંમત પણ જો એને દઈ દઈએ તો બારી તાલા એને હજનું પણ સવાબ આપે અને કિતાબોની અંદર લખ્યું છે કે પછી રબી બિન સુલેમાન જ્યાર સુધી હયાત રિયા દરેક વર્ષ હજ કરતા રહ્યા એ ગરીબની દુઆ એમને કામ આવી ગઈ છે જી આવરતો કોઈલામ કી તરાં અહમ દેતે હૈ હાજી કહે કે ઇમ્પોર્ટન્ટ રિચુઅલ્સ હે સફા મરવા કે બીચ મેં दौड़ने का बिल्कुल वो हकीकत में किसके लिए रखा गया इट इज़ फॉर द बीबी हाजरा आगा। 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 हाजरा बीबी अपना बच्चा इस्माइल नबी अलैहिस्सलाम को प्यास बहुत आ गया पानी मिलता नहीं था इसलिए हजारों साल पहले दौड़ा है वो आज का भी जमाना का मुसलमानों को उनका जो तकलीफ हां करने के लिए दिखाने के लिए अभी भी दौड़ने के लिए हज के एक अरकान में दाखिला किया सबान इस्लाम औरतों को बहुत अहमियत करवाता हाँ। है ये ई एग्जांपल से हमको दे दे पता चलता है, है। आवाज ने हूं गुजराती में रजू करू हज करवामाटे के उमरा करवामाटे जरे आप जाइए तो हज अंदर एक वस्तु उमरा अंदर इस सफा मरवानी सही है સફા મરવાની સહી મીન્સ સફા અને મરવા પહાડીના વચમાં હાજીઓને જે હજ કરવા આવ્યા હોય કે ઉમરા કરવા આવ્યા હોય એમને દોડવું પડે છે તો હઝરત એમ કહેતા હતા કે કેમ દોડવું પડે છે એટલે કે ત્યાં એક વખત હઝરતે હાજરા સલામુલ્લા અલેહા રોકાણ હતા અને આપના દીકરાને સૈયદના ઈસ્માઈલ અલિહ સલામને પાણીની પ્યાસ લાગી તો માં હતા અને દીકરો પાણીથી પ્યાસો હોય તો માં પાણી તલાશ કરવા માટે સફા મરવા દોડતા હતા સફા મરવાના વચમાં સફા મરવા દોડી દોડીને પાણી તલાશ કરતા હતા પણ જોયું ઈ કે સફા મરવા જયારે ઈ દોડતા હતા ને તો અલ્લાહ અલ્લાહપાકને માલિકને એમની એ અદા એટલી પસંદ આવી કે અલ્લાહ પાકે કીધું હાજરા હું તારાથી પણ ખુશ થયો અને તારી અદાથી પણ ખુશ થયો હવે કયામ સુધી જેટલા મારા નેક બંદાઓ આ ઘરે આવશે અહીંયા મક્કા શહેરમાં આવશે એ બધાને એવી રીતના દોડવું પડશે જેવી રીતના આપ દોડ્યા છો અને તાજુબ એ છે કે જ્યાં મા હાજરા ફાસ્ટ દોડ્યાતા ત્યાં ફાસ્ટ દોડવું પડે અને જ્યાં એ સ્લો દોડ્યાતા ધીરે દોડ્યાતા ત્યાં ધીરે દોડવું પડે અને કિતાબોની અંદર લેખું છે કે આપના દીકરા ઇસ્માઈલ અલ જે જગ્યા ઉપર સૂતા હતા ને આપના પગની ઘર્ષણથી એડી રગડવાથી ત્યાં પાણીનો એક ચશ્મો ફૂટી નીકળો જેને ઝમઝમ કહેવામાં આવે છે અને દુનિયાનો હર હાજી જ્યારે હજ કરીને પાછી ફરે ને તો એ ઝમઝમનું પવિત્ર પાણી પોતાના સાથે લઈ જાય છે અને જેટલો સમય ત્યાં રીએ ઈ પાણી ને પીવે છે અને ઈ પાણી મુસલમાનો ના નજદીક સૌપ્રથમ મુકદ્દસ પાણી ઘરવામાં આવે છે એ પાણી દુનિયાના દરેક પાણી થી સૌથી વધારે ખનીજ તત્વો થી અને મિનરલ્સ થી ભરપૂર છે કે એ પાણી ની બરાબર કદાચ દુનિયામાં માં કોઈ બીજું પાણી હોય અને એ પાણી ની બરકત એટલી છે પવિત્ર પાણી કે લાખો લોકો 40 લાખ હજમા જમા થાય છે વર્ષ દરમિયાન કઈ લોકો જમા થાય છે કેટલા બધા લોકો ઉમરા માટે આવતા રીએ છે દરેક હાજીઓ ત્યાં પાણી પીએ છે અને જાય છે ત્યારે સાથે લઈને જાય છે હજારો વર્ષ પહેલાં જે જમજમનો ચશ્મો જારી થઈ ગયો હતો પાણીનું એ આજે પણ એ જ રીતે જારી છે અને દુનિયા એનાથી ફેઝિયાબ થાય છે બિલકુલ બિલકુલ આ એક મોજે જો અલ્લાહના નબી સલ્લાઉ તકરીબન વિદ્વાનો એમ ગણે છે કે ચાર હજાર વરસના નજદીક થયું છે જ્યારે ઇબ્રાહીમ સલામે ખાનાએ કાબાને તામીર કર્યું હતું અને ઇબ્રાહીમ સલામે ખાનાએ કાબાની તામીર બાદ હુકમ દીધું હતું કે હજ કરવા માટે આવો ચાર હજાર વરસથી તકરીબન એ પાણીનો ચશ્મો જારી છે અને આપે બાપુએ ખૂબ સરસ મજાની વાત કીધી કે ઔરતનું એ લેડીઝનું એ રિસ્પેક્ટ છે કે એની નકલ ઉપર આજે ઈબાદત ગણવામાં આવે છે તો હવે માહે ઝિલ હજ શરીફના અયામ જે માહે ઝીલ હજનો ચાંદ દેખાય એના દસમા દિવસે એ બકરા ઈદ મનાવવામાં આવે છે આખા દુનિયાના માણસો બકરા ઈદનો તહેવાર ઉજવે છે જેમાં ગરીબોનું ખ્યાલ રાખવામાં આવે છે યતીમોનું ધ્યાન રાખવામાં આવે છે સમય એટલો નથી કે બધી વાસ્તુઓનું આપણે વર્ણન કરી શકીએ મહિનામાં દસમી જુલ એક કુરબાની આપવામાં આવે છે જે હજરત ઇબ્રાહીમ અલી સલામની યાદમાં છે હજરત ઇબ્રાહીમ અલી સલામને અલ્લાહ તાલાએ હુકમ આપ્યો કે પોતાના લાડ લાડકવાયા પુત્ર ઇસ્માઈલ જબી ઉલ્લાહને પોતાના હાથેથી કુરબાન કરો તો એક અલ્લાહથી મોહબ્બત રાખવાવાળાની મોહ્બત એટલી હતી કે પોતાના પુત્રના ગળા ઉપર ચોરી ચલાવવા માટે તૈયાર થઈ જાય છે અલ્લાહ તાલા એનો ઇનામ એ આપે છે કે એમને બચાવી લેવામાં આવે છે અને એની જગ્યાએ એક જાનવરને મૂકી દેવામાં આવે છે જન્નતમાંથી ડુંબો લાવીને અને એ યાદને કયામત સુધી બાકી રાખવામાં આવી કે કયામત સુધી લોકો ઇબ્રાહીમ અલી સલામની અલ્લાહ પ્રત્યે જે મોહબ્બત છે એ મોહબ્બતને યાદ કરે અને કુરબાનીની મહત્તા પોતાના દિલમાં સ્થાન મળે કે કુરબાની શું છે કુરબાની એ છે કે અલ્લાહની રજા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવો એનું નામ કુરબાની છે કે જેના થકી અલ્લાહથી નજદીકી મળે કુર્બથી કુરબાની બનેલું છે કે અલ્લાહથી નજદીકી મળે તો આ કુરબાની એ છે કે પોતાના દિલમાં એક જઝબો એક ભાવના પેદા કરે કે પોતાના માટે પોતાના ભાઈઓ માટે સમાજ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દઉં પોતાના રબની રજા માટે પોતાના ખુદાને રાજી કરવા માટે સર્વસ્વ લૂંટાવી દઉં એ ભાવના પેદા થવાનું નામ જ કુરબાની છે પોતાની તમન્નાઓ પોતાની આરજુઓ જ્યાં પોતાનો માણસ ના વિચારે અને બીજા માટે વિચારે એ કુરબાનીનો ભાવાર્થ છે જે ઈદ ઉલ અઝહા કુરબાની જે આ પેગામ લોકોના દિલોની અંદર આપીને જાય છે એ પેગામ અગર આપણે જો સાર્થક કરી શકીએ તો આપણે સમજી લો કે કુરબાનીના ભાવાર્થને આપણે સમજી લીધું અને આપણા પોતાના દિલમાં આપણે ઉતારી લીધું તો આપણે આશા એ જ કરીએ કે લોકો હજ વિશે કુરબાની વિશે જે સમજ આપણે આપણા વિદ્વાન આલીમોએ આપણને આપી છે એ લોકોને સમજે અને એને પોતાના દિલમાં ઉતારે અને અમારા દિલોમાં કુરબાનીનો જઝ્બો પેદા થાય પોતાના ભાઈઓ માટે પોતાના પડોશી માટે પોતાના ખાનદાન માટે અથવા પોતાના રબને રાજી કરવા માટે જરૂરત પડે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવું એનું નામ જ કુરબાની છે તો આ બરકતવાળા દિવસો છે હજના અય્યામ છે કુરબાનીના અ્યામ છે એનો આ જ છે કે એકતા ભાઈચારો બંદાથી બંદાની મોહબ્બત એ દિલોની અંદર ઉજાગર થાય અને લોકોની અંદર કુર્બાનીના જઝબાત કુરબાનીની ભાવના પેદા થાય એ જ પૈગામ આજનું છે આપણે દુઆ કરીએ કે આ પૈગામ આપણે પોતાના દિલમાં ઉતારીને એના ઉપર અમલ પેદા થઈએ હું આભાર માનીશ મૌલાના શકીલ સાહેબનો કે જેમણે બહુ સરસ માહિતી આપી અને બશીર નિઝામી સાહેબનો કે આજના આ મોકા ઉપર બહુ સરસ માહિતી આપી અને આ સાથે જ આપણે અહીં પ્રોગ્રામને વિરામ આપશું અસલામવાલકુમ